હેલો એવરીવન, હું છું કવિલ મહેતા, વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાંથી. આપણા ઘરે હાજર હોય એવી વસ્તુઓથી આપણે આજે નાના નાના પ્રયોગો કરીશું, જેનાથી તમને સાયન્સ વિશે થોડી ખબર પડે. તો હું આજે આપની સાથે ચર્ચા કરી રહ્યો છું સાઉન્ડ અથવા તો ધ્વનિની. ઓકે, તો સાઉન્ડ શું છે? સાઉન્ડ એટલે કે એક પ્રકારની વેવ, એટલે કે તરંગ છે. એવી તરંગ છે જે વાઇબ્રેશનથી ઉદ્ભવે છે. તો આપણે આજે જોઈએ તો આ ટેબલ છે, ટેબલમાં અત્યારે મારો હાથ પડ્યો છે, કંઈ નથી થઈ રહ્યું, પણ જેવો મારો હાથ ટેબલ સાથે જોરથી અથડાશે એવું તમને અવાજ સંભળાય છે. તો આ અવાજ જે અહીંયા વાઇબ્રેશન થયો એ તમને ત્યાં સુધી કેવી રીતે સંભળાયો? તો એના માટે જવાબદાર છે આપણે આજુબાજુ રહેલું હવાનું વાતાવરણ. તો જેવું હું આને આવી રીતે મારું છું, એવું હવાના મોલિક્યુલ્સ જે હોય છે, જે હવાના અણુઓ હોય છે, એ આ વાઇબ્રેશનની અસર એના પર પણ થાય છે, અને વાઇબ્રેશનથી પ્રોપોગેટ થતું સાઉન્ડ તમારા કાન સુધી પહોંચે છે. ઓકે, તો હવે આપણે એક નાનકડું સિમ્યુલેશન જોઈશું જેમાં તમને સાઉન્ડના બીજા ડેફિનેશન્સ ખબર પડશે. ચાલો, આપ આપના સ્ક્રીન પર જોઈ શકશો, આ એક ગ્રે કલરનો એરિયા છે, એ આપણું દર્શાવે છે હવાનું વાતાવરણ, એટલે કે આપણું એટમોસ્ફિયર દર્શાવે છે, અને બાજુમાં એક સ્પીકર છે. હવે આપણે હવાના પાર્ટિકલ્સ જરાક વિઝ્યુઅલાઇઝ કરીએ, તો એમની નેચરલ ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ કરતા જ હોય છે, બરાબર છે? હવે એમાં સાઉન્ડ કેવી રીતે પ્રસરે છે એ જોઈએ આપણે. તો એમાં આવી રીતે એક સાઉન્ડ પ્રસરે છે. જોશો તો બે મોલિક્યુલ્સ વચ્ચેની જગ્યા ઓછી થઈ ગઈ હશે, એટલે કે એ લોકો સંકોચાઈ ગયા હોય છે. એ સાઉન્ડને લીધે જે વાઇબ્રેશનનો જે ફોર્સ આવે છે એના લીધે એવું થાય છે, અને આને આપણે સંકોચન કહીએ છીએ, ઇંગ્લિશમાં આને કમ્પ્રેશન કહીએ. હવે આગળ જઈએ તો અહીંયા બ્લેક કલરનો જે પટ્ટો છે ત્યાં આગળ તમે જોશો તો ગેપ બે મોલિક્યુલ વચ્ચે વધારે હોય છે. તો એ ખેંચાતા હોય છે આપણા જે હવાના મોલિક્યુલ્સ હોય છે આ વાઇબ્રેશનને લીધે, તો એને આપણે કહીએ છીએ વિસ્તરણ અથવા તો રેરફેક્શન. તો સાઉન્ડ આગળ વધે છે સંકોચન અને વિસ્તરણથી, અથવા તો કમ્પ્રેશન એન્ડ રેરફેક્શનથી. તો આપણે હવે કન્ટિન્યુઅસ મોશન જોઈએ એનું, કમ્પ્રેશન અને રેરફેક્શનનું. આ કમ્પ્રેશન અને રેરફેક્શનના કન્ટિન્યુઅસ મોશનને લીધે આપણો સાઉન્ડ આગળ પ્રોપોગેટ કરી શકે છે અને આપણા કાન સુધી પહોંચે છે. હવે આપણે પહેલા વાત થઈ, સાઉન્ડ એક પ્રકારની તરંગ છે. હવે આપ સૌને ખબર હશે કે તરંગના બે ટાઈપ હોય છે. હવે આ બે ટાઈપ કયા કયા છે? તો ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડિનલ. ટ્રાન્સવર્સ વેવ એટલે કે લંબગત વેવ, અને લોન્જિટ્યુડિનલ વેવ એટલે કે સંગત વેવ. તો ટ્રાન્સવર્સ વેવનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ અને એને સમજીએ શું હોય છે. તો આ મારો એક નળ છે, પાણીનો નળ છે, અને નીચે ડોલ ભરેલી છે પાણીથી, બરાબર. હવે આમાં એક હું ટીપું પાડીશ પાણીનું, તો શું થશે? વેવ આગળ વધશે. હવે આમાં આપણે જોઈશું કેવી રીતે આગળ વધે. આપ જોઈ શકો છો કે પાણીનું ટીપું પડે છે અને વાઇબ્રેશન કેવું થાય છે પાણીમાં? ઉપર નીચે. અને પ્રસરણ ક્યાં થાય છે આ વેવનું? આગળ પ્રસરણ થાય છે પાણીની સપાટી પર, તો લંબ દિશામાં આગળ વધે છે, બરાબર છે? જે દિશામાં ડિસ્ટર્બન્સ અથવા તો વાઇબ્રેશન હોય એના લંબ ના દિશામાં આગળ વધે વેવ, તો એને આપણે શું કહીશું? લંબગત અથવા તો ટ્રાન્સવર્સ વેવ. હવે આપણે લોન્જિટ્યુડિનલ વિશે સમજીએ. લોન્જિટ્યુડિનલ વેવ એટલે શું? જ્યાં વાઇબ્રેશન થતું હોય, જે દિશામાં વાઇબ્રેશન થતું હોય એ જ દિશામાં આગળ આપણી વેવ વધે, આપણી તરંગ વધે, તો એને શું કહીશું આપણે? સંગત વેવ અથવા તો લોન્જિટ્યુડિનલ વેવ. જુઓ, સ્પીકરનો જે ડાયાફ્રામ છે એ આગળ પાછળ વાઇબ્રેટ થાય છે, અને વેવનું પ્રોપોગેશન વેવ આગળ ક્યાં વધે છે? એ જ દિશામાં આગળ વધે છે, તો આને કહેવાય લોન્જિટ્યુડિનલ વેવ. હવે આપણે જોઈશું સાઉન્ડના અનેક પ્રયોગો જેમાં આપણે ઘરેથી મળતી વસ્તુઓથી બધું કામ ચલાવેલું છે, કંઈ પણ વસ્તુ બહારથી નથી લાવી, ઠીક છે?
तो मारी पासे अहींया बे कार्डबोर्ड छे, स्क्वेर कार्डबोर्ड में कट करेला छे अने एनी साइज छे 6 सेंटीमीटर बाय 6 सेंटीमीटर। तमे जो ध्यान थी जो तो वच्चे में एक लाइन दोरेली छे जे एक्जेक्टली मिडल पॉइंट पर छे, एटले के 3 सेंटीमीटर बन्ने साइड पॉइंट करीने एक स्ट्रेट लाइन बनायेली छे, એટલે એ મિડ પોઈન્ટ ની લાઈન મેં બનાવેલી છે અને બંને બાજુ બંને છોર પર મેં વી શેપ દોરેલા છે આવી રીતે, બરાબર છે? એવી જ રીતે બીજું કાર્ડબોર્ડ લો 6 બાય 6 સેન્ટીમીટર નું અને જે આપણે પ્રોસેસ કરી એવી રીતે જ પાછી બીજા કાર્ડબોર્ડ પર પર કરો, એટલે તમારા 4 વી રેડી થઈ જશે। હવે આ ચારે ચાર વી તમારે કટ કરવાના છે, ઠીક છે? આ ચારે ચાર વી તમારા કટ થઈ જશે પછી તમારા કાર્ડબોર્ડ કઈક આવા લાગશે, ઓકે? तो आवा लागवा जोईए तमारा कार्डबोर्ड। हवे बन्ने कार्डबोर्ड ने जोड़ी दो आवी रीते, जोड़े मुकी दो अने बे रबर बेंड आ वी शेप मा वच्चे तमे लगावी दो। आ तमारू मॉडल रेडी थई गयु क्लैप इन देर। हवे आ केवी रीते ऑपरेट करवू ए जोईए, तो આ જે તમારું બનેલું છે વી શેપનું એને ઊંધું કરો આવી રીતે, આવી રીતે ઊંધું કરીને કઈક આવું લાગશે, ઠીક છે? હવે તમારો હાથ છોડી એટલે આ રીતે ક્લેપ સંભળાશે તમને। પાછું એકવાર કરીશ, ઊંધું કરો અને છોડી દો, क्लैप नो बहु मोटो साउंड आवशे। हवे आना पाछळनु आपणे कारण समझिए आवुं केम थई रह्युं छे। तो आवुं एटले थई रह्युं छे बिकॉज बे कार्डबोर्ड नी वच्चे जे मे रबर बेन्ड मार्या हता, ए रबर बेन्ड जे छे ए रबर बेन्ड शुं छे, इलास्टिक छे ने छेवटे, એટલે ઇલાસ્ટિક વસ્તુ શું થાય એની મૂળભૂત પોઝિશન પર આવવાની ટ્રાય કરે, એની જે મેઇન જે પોઝિશન હોય એના પર આવવાની ટ્રાય કરે। આમ હું કરી રાખું તો આ એની ખેંચાયેલી પોઝિશન પર છે, હવે ખેંચાયેલી પોઝિશન પર છે તો પાછા આવવાનો પ્રયત્ન તો અત્યારે પણ કરી રહી છે, પણ મેં મારી આંગળીથી પકડી રાખેલું છે એટલે એ એવું ને એવું રહે છે, જે હું છોડું છું એવું એના મૂળભૂત પોઝિશન પર આવવાની ટ્રાય કરશે અને જોરથી ક્લેપ થશે આવી રીતે, બરાબર છે? હવે જોરથી આવી રીતે બંને એક સાથે આવે ક્લેપ થશે એટલે સાઉન્ડ પ્રોડ્યુસ થશે। તો આવી રીતે આપણું મોડલ વર્ક કરે છે। સેમ પ્રિન્સિપલ કોનું છે? આપણે જે હાથેથી ક્લેપિંગ કરીએ છીએ એમાં પણ સેમ જ વસ્તુ છે, જોરથી એક સાથે અથડાય છે અને સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, ઠીક છે? તો આવી રીતે આપણે ક્લેપિંગ દેર નામના એક્સપેરિમેન્ટ કે પ્રયોગથી આપણે જોયું કે સાઉન્ડ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે અને ક્લેપ પણ કેવી રીતે વર્ક કરે છે। હવે નેક્સ્ટ આપણે જોઈશું એક મેગાફોન કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એનું વર્કિંગ કેવી રીતે થાય છે, એનું એક મોડલ છે આપણી પાસે। તો મેગાફોન તમે બધા જોયેલું હશે, કોઈ ભીડવાળી જગ્યાએ કે માર્કેટમાં તમે જાઓ તો એમાં કઈ પણ જોરથી કોઈકને બોલવું હોય તો એ મેગાફોન હાથમાં રાખીને પછી બોલતા હોય છે, તો એ કેવી રીતે કામ કરે છે એના વિશે હવે આપણે એક મોડલ જોઈશું। મારી પાસે આ એક પિન પેજ છે, હવે તમારે કઈ પણ તમે યુઝ કરી શકો છો, પિન પેજની જગ્યાએ તમે ચાર્ટ પેપર પણ યુઝ કરી શકો છો થોડું, તો ચાર્ટ પેપર એકચ્યુઅલી તમે યુઝ કરશો તો વધારે સારું રહેશે બીકોઝ ચાર્ટ પેપર એ થીક પેપર છે અને આ એક્સપેરિમેન્ટ આ પ્રયોગમાં એ વધારે સારી રીતે તમને રિઝલ્ટ આપશે, પણ અત્યાર માટે આપણી પાસે જો પેજ હોય તો એ પણ ચાલી જશે, તમારી પાસે પણ પેજ હોય કે ચાર્ટ પેપર હોય ચાલી જશે। આને પહેલા ડબલ કરી દો એટલે આવું સિંગલ પેજ જેવું કરી દો અને પછી આને કોનની શેપમાં વાળો, કેવી રીતે કે જે નાનો ભાગ હોય એ એકદમ નાનો રહે અને મોટો ભાગ હોય એ એકદમ મોટો રહે, પ્રયત્નો એવા કરવાના કે મોટો ભાગ એકદમ મોટો અને નાનો ભાગ એકદમ નાનો, કંઈક આવી રીતે કોન શેપ બનશે, ઠીક છે? આવો કોન શેપ બને એટલે તમારે સેલો ટેપ મારી દેવાની ઓર એલ્સ સ્ટેપલર મારી દેજો, ઓકે? આવી રીતે તમારો કોન શેપ રેડી થઈ જશે જેનો નાનો ભાગ નાનો છે અને મોટો ભાગ આટલો મોટો છે, ઠીક છે? આને એક સાઈડ પર મૂકી દઈએ। મારી પાસે આ સોય છે, હવે આ સોય આટલી મોટી લેવી જરૂરી નથી, થોડીક નાની લેશો તો પણ ચાલશે, સોય પણ એકદમ પણ નાની ના લઈ લેતા જે આપણે સીવવામાં યુઝ કરીએ છીએ, થોડીક મોટી લેજો, ઠીક છે? સાથે આપણે આ કાચું પેપર લીધેલું છે,
કાચ નું પેપર હોવું જરૂરી નથી, તમે કોઈ પણ રફ સરફેસ રાખી શકો છો જેમ કે પથ્થર। ઠીક છે, હવે આની ઉપર હું મારી નીડલ ઘસું છું તો જરાક ધ્યાનથી સાંભળજો કેવો અવાજ આવે છે અને કેટલી તીવ્રતાથી અવાજ આવે છે। આશા રાખું છું તમે નોટ કરી લીધું હશે કેટલો તીવ્રતાથી અવાજ આવે છે। હવે આપણે શું કરવાનું છે, આપણું જે કોનિકલ આ સ્ટ્રક્ચર જે બનેલું છે એમાં હું આ નીડોલ પરોવી દઈશ। કોઈ પણ એક સાઈડમાં હું નીડલ આવી રીતે પરોવી દઈશ। ઠીક છે, અને હવે તમે અવાજ સાંભળજો કેટલો અવાજ આવે છે। તો તમને તીવ્રતામાં કઈક ફરક લાગ્યો? મને તો લાગ્યો, સાઉન્ડનું ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા આના લીધે વધી છે। હવે કેમ વધી એ આપણે જોઈએ। જ્યારે હું એમનેમ આવી રીતે ઘસતો હતો ત્યારે શું થતું હતું કે ભાઈ જે વાઇબ્રેશન થાય છે આના પર જ થાય છે અને પછી સીધું હવામાં એ વાઇબ્રેશન પ્રસરે છે અને સાઉન્ડ સંભળાય છે બધાને, એ ઠીક છે। પણ જ્યારે મેં આમાં પરોવીને બધું કામ કર્યું, જ્યારે મેં આ મારા કોનિકલ સ્ટ્રક્ચરમાં નાખીને કર્યું, ત્યારે શું થયું કે આ જ્યારે હું ઘસી રહ્યો છું ત્યારે વાઇબ્રેશન્સ આ કોનિકલ પેપર પર પણ જાય છે અને આ કોનિકલ પેપર શું કરે છે, આમાં જે વાઇબ્રેશન્સ થાય છે એ અંદર અંદર રિફ્લેક્ટ કરીને એક જ ડાયરેક્શનમાં મોકલે છે। એટલે કે જ્યારે આમાં આ વાઇબ્રેશન્સ આગળ જાય છે ત્યારે કોઈ એક ડાયરેક્શનમાં વધારે આગળ જાય છે, જ્યારે કે હું એમનેમ કરું ત્યારે એ બધી ડાયરેક્શનમાં આગળ જતું હોય છે, એટલે તમને સાઉન્ડની ઇન્ટેન્સિટી થોડીક વધારે લાગે છે અને આવી જ રીતે તમારું મેગાફોન કામ કરતું હોય છે। તો બાળ મિત્રો, આપણે આજે બે પ્રયોગો જોયા અને એક બહુ જ સરસ તમે વિઝ્યુઅલાઇઝેશન એટલે કે સિમ્યુલેશન તમે જોયું કોમ્પ્યુટર પર। આશા રાખું છું કે તમને આ રીતના પ્રયોગો ગમ્યા હશે અને તમે લોકો પણ ઘરે આ બધી વસ્તુઓ ટ્રાય કરશો અને સાયન્સ વિશે તમારી ઉત્સુકતા અને તમારી જ્ઞાન વધારશો। થેન્ક યુ।